સિલવાસ ખાતે આવેલા દમણગંગા સર્કિટ હાઉસ ખાતે રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીના હોદ્દેદારોનો 10મો પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇન્સ્ટોલેશન સમારોહમાં ઓફિસર તરીકે રોટેરિયન તરીકે તુષાર શાહ ઉપસ્થિત રહ્યા હતા। ગત ટર્મના પ્રમુખ સ્નેહલભાઈ દેસાઈએ તેમના કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યોની રૂપરેખા પ્રસ્તુત કરી હતી। જ્યારે વર્ષ 2022-23 માટે રોટેરિયન રાજુ પટેલે પ્રમુખ પદે અને મિલન પટેલને સેક્રેટરી તરીકે પદગ્રહણ કર્યું હતું। આ અવસરે મુખ્ય અતિથિ તુષાર શાહે ક્લબને આવનાર દિવસોમાં સિદ્ધિના શિખરે લઈ જવા માટે શુભકામના આપી હતી। આ અવસરે રોટરીના નવા સભ્ય તરીકે વિરલસિંહ રાજપૂત, મેધાવીન પરમાર, વિશ્વરાજસિંહ દોડિયા સહિત અન્ય લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। રોટરી ક્લબ નવનિયુક્ત પ્રમુખ રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં સંઘ પ્રદેશમાં લોકહિતના કાર્યક્રમની સાથે આગામી નવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવશે। टीम के हमारे कुछ फोकस पहले से गाइडेड होते हैं, जैसे अवॉइडेबल ब्लाइंडनेस एक प्रोग्राम है, एक ग्राम कल्याण प्रोजेक्ट है जिसमें हम एक गांव को एडॉप्ट करेंगे, उस गांव की नीड्स को हम मीट करने का ट्राई करेंगे, जो भी उनकी रिक्वायरमेंट है, मेडिकल कैंप्स करके या नया वाटर सप्लाई कुछ सिस्टम बना के या वहाँ की जो स्कूल है उसमें नए टीचर्स को ट्रेनिंग करके स्कूल के बच्चों को यूनिफॉर्म देने के बाद या उनको ई लर्निंग बोर्ड देने के और अवॉइडेबल ब्लाइंड्स में हम हर गांव को अडॉप्ट करके वहां स्कैन करेंगे, जिस ऑपरेशन जहां ऑपरेशन की ज़रूरत है वहां ऑपरेशन करेंगे। ये दो मुख्यत्व प्रोजेक्ट है हमारे इस साल। थैंक यू सर। मेगा इवेंट रहेगा जिसमें करीबन सिलवासा के आजू बाजू, सिलवासा है, दादरा है, लवासा है, मिलाड़ है, वो सभी कवर करके एक मेगा इवेंट करेंगे। और हम लोग, हमारा प्लानिंग है कि सेलिब्रिटी को भी इस साल बुलाएंगे और ये इवेंट करेंगे। અમે હેલ્થ રિલેટેડ જે પ્રોગ્રામ છે રાજુભાઈના પ્રેસિડેન્સીપમાં બ્લાઇન્ડ એવોર્ડેબલ બ્લાઇન્ડનો પણ પ્રોગ્રામ અમે કરવા જઈ રહ્યા છે એડમિનિસ્ટ્રેશન ઓફ સિલવાસાની સાથે, મેડિકલ ડિપાર્ટમેન્ટની સાથે, જેને માટે અમને સીએમઓ અને કલેક્ટર મેડમનો પણ સપોર્ટ રહેશે। એ સિવાય અમે હેલ્થ ચેકઅપ કેમ્પ અને એજ્યુકેશન રિલેટેડ પણ ઘણી બધી હેલ્પ નીડી લોકોને થાય એ રીતના અમારા પ્રોગ્રામનું આયોજન છે। અમે રાજુભાઈનું એક સપનું છે કે 2-3 વર્ષથી જે ગરબાની નવરાત્રિની જે ઇવેન્ટ નથી થઈ અને એ ઇવેન્ટ અમે મોટા પાયે માટે કરવા માટે જઈ રહ્યા છે, જેનું ટૂંક સમયમાં તમને આખો પ્રોગ્રામનું એનાઉન્સમેન્ટ કરીશું।